नमस्कार, वंदे मातरम। श्री वंदनम एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट चालित श्री वशिष्ठ विद्यालय वाव गुजराती माध्यम द्वारा आयोजित गुरु पूर्णिमा महोत्सव में आप सर्वे वाली मित्रों विद्यार्थी मित्रों हूँ पटेल जागृति शाला परिवार वती हार्दिक स्वागत करू छू। आज की शुरुआत आप प्रभु श्लोक द्वारा करीशू। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। मित्र, अपनी भारतीय संस्कृति में गुरु ने प्रभु स्थान आप कारण कि गुरु विना तो प्रभु मिलन शक्य ज नहीं। અને આજે અષાઢ પૂજ પૂનમ ગુરુ પૂર્ણિમા એટલે કે મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ, જેમણે ચાર વેદોની રચના કરી છે અને સંસ્કૃતના મહાન વિદ્વાન એવા વેદવ્યાસના સન્માનમાં આજના દિવસને મનાવવામાં આવે છે, જેમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ કહેવાય છે। તો આજે આ શુભ અવસરે ગુરુનું મહત્વ દર્શાવવા આવી રહ્યા છે આપણી સમક્ષ મોદી વિશ્વાબેન। तो मोदी विश्वाबेन धोरण 5 में अभ्यास कर रहा है, जो आपने जाना से गुरु महत्व तो तेने जोरदार ताड़ियों से बधाईशू। विश्वाबेन, मारू नाम मोदी विश्वाजीनी कुमार छे, हूँ धोरण 5 बमा भणु छू। आज हूँ तमने गुरु पूर्णिमा विषय थोड़ी घनी माहिती आपीश। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु शब्द में आज केटलीक पवित्रता અને મહાનતા છે। આવી કાળથી ગુરુનો મહિમા ગવાતો આવ્યો છે। ઉપરના શ્લોકમાં કહ્યા મુજબ ગુરુની વંદના માટેનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। ચંદ્ર પણ પૂર્ણ કલાએ ખીલ્યો હોય અને અંધકારનું ક્યાંય નામ નિશાન જોવા જ ન મળે, અને એ જ પ્રમાણે ગુરુ પણ આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે। અને એ ગુરુ એટલે કોણ? તો જીવનની સાચી દિશા બતાવે તે ગુરુ। એ ગુરુ સૌપ્રથમ તો માં છે, જે બાળકને માત્ર જન્મ નથી આપતી પણ તેનું પાલન પોષણ કરીને સિંચન કરીને તેના સંતાનને તે ઉછેરે છે। એ ગુરુ પિતા પણ હોઈ શકે, જે જીવનતરના યોગ્ય અયોગ્યને વિવેક શીખવીને સંતાનની નિર્ભયતા અને પ્રામાણિકતાના પાઠ શીખવે છે। એ ગુરુ મિત્રના રૂપમાં પણ હોઈ શકે, ખોટા વખાણ નહીં પણ ભૂલો બતાવીને મિત્ર તરીકેની ફરજ બજાવે છે। એ ગુરુ એક પુસ્તક પણ હોઈ શકે, એ ગુરુ આપણા જીવનમાં આવેલી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે। અને એટલે જ કહેવાય છે ને કે ગુરુ જે સાચું માર્ગદર્શન આપે, જીવનની સાચી રાહ બતાવે તે ગુરુ। આપણા સમાજમાં કેટલાક સંતો મહંતો પણ છે, તે પણ આજ શીખવે છે। તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વંદના કરીને આપણે તેને ઉજવીએ અને તેમને ભગવાનથી પણ ઉપરનું સ્થાન આપવામાં આવે છે। કહેવાયું છે ને, ગુરુ ગોવિંદ દો નખડે કા કો લાગુ પાઈ, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાઈ। એ જ પ્રમાણે આપણે શાળામાં ભણવા જઈએ છીએ, જ્યાં આપણને શિક્ષણની સાથે સાથે જીવનના સાચા મૂલ્યોની પણ કેળવણી મળે છે। આપણા શિક્ષક પણ આપણને આપણા સાચા ગુરુ જ છે, જે આપણને દેશના એક સારા નાગરિક બનાવીને આપણી ખામીઓ દૂર કરે છે અને આપણી ખૂબીઓ વધાવે છે। તેથી જ આપણે માત્ર આજના દિવસે જ તેમની વંદના કરીએ એવું નહીં, પણ દરરોજ તેમની આજ્ઞાનું પાલન કરીને સારું શિક્ષણ મેળવીએ તો જ આજના દિવસની ઉજવણી સાર્થક કહેવાય। જડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં। આમ આપણે આપણા ગુરુને આજે વંદન કરીને
જીવનની સાચી રાહ પસંદ કરીએ અને તેમાં આગળ વધીને આપણા ધ્યેયને હાંસલ કરીએ તો બધા જ ગુરુને મારા વંદન. અસ્તુ. ખુબ સરસ વિષયબેન, તમારે કોકિલ કંઠમાં ખુબ સુંદર રજૂઆત કરી અને ગુરુનું મહત્વ જણાવ્યું, તમારો ખુબ ખુબ આભાર. થેન્ક યુ. હવે આપણી સમક્ષ સાહેબ વ્રજભાઈ આવી રહ્યા છે, જેઓ ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરશે. તો વ્રજભાઈ. નમસ્તે, મારું નામ સાહેબ વ્રજ સંજયભાઈ, હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયનો વિદ્યાર્થી છું. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે હું આપ લોક સમક્ષ લાઈવ રજૂ થયો છું. નમસ્કાર મિત્રો, આપણી શાળાના આચાર્યશ્રી ઉપાચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકોને મારા પ્રણામ. આપ સૌ જાણો છો કે હાલમાં કોરોના વાયરસ જેવી વિશ્વ મહામારી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે. આ પરિસ્થિતિ દરમિયાન આવેલી વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા. દર વર્ષે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસે એક આયોજન યોજવામાં આવે છે અને દરેક શિક્ષકોને સન્માન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ કોવિડ-19 ને કારણે હું આ વિડીયો ક્લિપ દ્વારા આપ સૌ શિક્ષકોનું શાબ્દિક સન્માન કરું છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ, તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ. જો બનાએ હમે ઇન્સાન ઓર દેશ સહી ગલત કી પહેચાન, દેશ કે ઉન નિર્માતાઓ કો હમ કરતે હૈ સચ્ચત પ્રણામ, સચ્ચત પ્રણામ. હેપી ગુરુ પૂર્ણિમા. આપણા ભારતમાં અષાઢ પૂનમને વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા કહે છે. તેમાં દરેક ધર્મના મનુષ્ય તેને એક મહાન પર્વ તરીકે તેને ઉજવે છે. બાળકના માટે માતા પિતા તે તેના પ્રથમ ગુરુ છે, પછી પરિવારના વડીલ સભ્યો ગુરુની ભૂમિકા ભજવે છે, ત્યાર પછી શિક્ષક કે જે અક્ષર જ્ઞાન આપે છે. સમગ્ર બ્રહ્માંડમાં માતા અને શિક્ષક જ એવા છે કે જે પોતાના શિષ્યની પ્રગતિથી ખુશ થતા હોય છે. તેથી માતાનું અને શિષ્યનું, માતા અને શિક્ષકનું સ્થાન હંમેશા ઊંચું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન શ્રેષ્ઠ મનાય છે. જ્ઞાન આપે તે ગુરુ. મનુષ્ય જીવનમાં કોઈ પણ ક્ષેત્ર કાર્ય કરવું હોય તો એમાં ગુરુની જરૂર પડે જ છે. તે પછી ભલે સામાજિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પડે કોઈ પણ ક્ષેત્ર હોય, પણ ગુરુ ના હોય તો આપણે કોઈ કાર્ય શીખી શકતા નથી. ગુરુ એટલે શીખવાડનાર. સાચા અર્થમાં શિક્ષકનો પણ એક આવો જ અર્થ થાય છે મિત્રો. શિક્ષક, સી શિષ્યનું પાલન કરાવનાર, ક્ષ ક્ષમા કરનાર અને ક કેળવણી પૂરી પાડનાર. પાણી કે બિના નદી બેકાર હૈ, અતિથિ કે બિના આંગન બેકાર હૈ, પ્રેમ ના હો તો સગે સંબંધ બેકાર હૈ, ઓર જીવન મેં ગુરુ ના હો તો જીવન બેકાર હૈ, જીવન બેકાર હૈ. જેમ પારસમણી લોઢાને સોનું બનાવે છે, તેમ સાચા ગુરુ પણ પોતાના શિષ્યને સાચું જ્ઞાન આપી ઈશ્વર સુધી પહોંચાડે છે. જેમ પૂનમનો ચંદ્ર અંધકારને દૂર કરી અધવાનું ફેલાવે છે, એમ આપણા ગુરુ પણ આપણી અંદરની રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. સૂર્યનો પ્રકાશ આપણે બગાડે છે, પરંતુ પૂર્ણિમાનો ચંદ્ર તો શીતળતા બક્ષે છે. એટલે જ તો ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ઉસકી ગોદમે પ્રલય ઓર નિર્માણ ખેલતે હૈ, ઉસકી ગોદમે પ્રલય ઓર નિર્માણ ખેલતે હૈ. અંતમાં વક્ત ઓર ગુરુ દોનો સિખાતે હૈ, બસ ફર્ક એતના હૈ કે ગુરુ સિખા કર ઇમ્તિહાન લેતા હૈ ઓર વક્ત ઇમ્તિહાન લેકર સિખાતા હૈ. ઇસીલિયે ગુરુ કો શ્રેષ્ઠ માના જાતા હૈ. છેલ્લે કુછ કહી, ગુરુ આપકે ઉપકાર કા કૈસે ચુકાઉં મેં મોલ, ગુરુ આપકે ઉપકાર કા કૈસે ચુકાઉં મેં મોલ, લાખ કિંમતી હૈ ધન ભલા ગુરુ હૈ મેરા અનમોલ, લાખ કિંમતી હૈ ધન ભલા ગુરુ હૈ મેરા અનમોલ. હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયનો અને મારા ક્લાસ ટીચર જૈના મેમ તેમજ જાગૃતિ મેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મને આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપ લોક સમક્ષ લાઈવ સ્પીચ આપવાનો મોકો આપ્યો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખુબ સુંદર વ્રજભાઈ, તમે ખુબ સરસ વાતો કરી, તો તમારો આભાર. થેન્ક યુ. હવે મિત્રો, આપણે ગુરુ શિષ્યનો સંવાદ નિહાળીએ, તો આવો. સૂર્ય ચઢતા હૈ ક્યા કભી દિન બાકી દીપક જલતા.
सुंदर संवाद रह्यो। आभार। हवे आपणी समक्ष आजना गुरु पूर्णिमा पर्व निमित्ते उच्चतर माध्यमिक विभागना शिक्षक श्री अंकितभाई मेहता आपणी समक्ष तेमना भावो प्रगट करशे। अज्ञान तिमिरांधस्य ज्ञानां जनशलाकयः चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अज्ञान रूपी अंधकार वाली अपनी आँखों ने ज्ञान रूपी आंजण थी आंजी ने जेने उघाड़ी दीधी है एवं समर्थ गुरुदेव ने वंदन साथे आप सर्व ने व्यास पूर्णिमा एटले के गुरु पूर्णिमा निमित्ते खूब खूब शुभेच्छाओ अने अभिनंदन। मित्रों आम जोईए तो अपना पहला गुरु ए कोण तो के आ समष्टिनो अपने दर्शन करावनारा एवं अपना माता ए अपना प्रथम गुरु छे। मित्रों त्यारबाद जेमनी आंगळी पकड़ी अने आपणे पापा पगली मांडी अने आ समष्टिने निहाळवा माटे निकली पड्या हता ए आपणा पिता ए आपणा बीजा गुरु। त्यारबाद जो आपणे त्रीजा गुरुनी वात करीए तो आपणे आसपासना पाडोशीओ आपणो परिवार आपणुं कुटुंब ए आपणा त्रीजा गुरु छे कारण के एमनी पासेथी आपणे भाषा शीखी भाषा केळवी। त्यारबाद आपणा चौथा गुरु कोण तो के अज्ञानना अथी ज्ञानना ज्ञ सुधी नी एक लांबी सफर खेडावनारा आपणा जुनियर केजी सीनियर केजी के बाळ मंदिरना आपणा शिक्षकथी मांडी अने विश्वविद्यालयना शिक्षक ए आपणा चौथा गुरु। आ सारस्वतोने आपणे आ क्षणे ए केम भूलवा घटे। मित्रों मारी दृष्टिए आपणो सौथी मोटो गुरु ए कोण तो के माता पिता शिक्षक के समाज ए तो आपणो गुरु छे ज पण मारी दृष्टिए सौथी मोटो गुरु छे समय कारण के दरेक समय आपणने घणुं बधुं नवं नवं शीखवाडतो होय छे। अत्यारे आपणे एक एवा संकटना समयमांथी पसार थया छीए तो आ समयने पण आपणे आपणो गुरु बनावो छे कारण के आ समय पासेथी पण आपणे बहु बधुं शीखवा मळ्युं छे अने आवनारा समयमां मळतुं रहेशे। क्षणे क्षणे दरेक क्षणोनो साक्षात्कार जेनाथी आपणने થાય છે એ જ આપણો સાચો ગુરુ છે। મિત્રો એક શિક્ષક તરીકે હું કહું તો હું મારા ગુરુ તરીકે મારા પૂજનીય ગુરુ તો છે જ પણ એ સિવાયના જો હું મારા કોઈને ગુરુ માનું તો એ મારા વિદ્યાર્થીઓ છે। ઋષિ પરંપરાથી માંડીને અત્યાર સુધી ગુરુ અને શિષ્યનો એક સંબંધ રહ્યો છે તો આ સંબંધ છે એ અરસપરસનો છે। દરેક શિક્ષક છે એ મહાન ક્યારે બને જ્યારે એને ઉત્તમ વિદ્યાર્થીઓ પ્રાપ્ત થાય। મિત્રો દર વર્ષે અમને અમારા વિદ્યાર્થીઓ થકી ઘણું બધું પામવા મળે છે જેમ અમે વિદ્યાર્થીઓને ઘડીએ છીએ એમ વિદ્યાર્થીઓ પણ અમને ઘડે છે તો આ અરસપરસનો સંબંધ જ એ આપણને જ્ઞાનની ક્ષિતિજ સુધી પહોંચાડે છે। તો આ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે મારા તમામ ગુરુઓને વંદન કરી અને આપ સર્વને શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, ખૂબ સુંદર વાતો કરી આપે। તો મિત્રો આજના ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે આપણે સૌ પ્રત્યક્ષ મળી શક્યા નથી પરંતુ ટેકનોલોજીના માધ્યમથી આપણે આ કાર્યક્રમની ખૂબ સુંદર ઉજવણી કરી। તો આજના શુભ અવસરે હું ચેરમેન શ્રી રમણીક સર, ડાયરેક્ટર શ્રી વિજય સર, રવિ સર, એજ્યુકેશનલ એડવાઇઝર શ્રી પરેશભાઈ સવાણી, આચાર્ય શ્રી મેહુલ સર, અશ્વિન સર, સુપરવાઇઝર શ્રી ચમન સર, પ્રજ્ઞેશ સર, તેજલ મેમ, સારસ્વત ભાઈઓ બહેનો, વાલી મિત્રો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનો આજે હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ સો મચ, નમસ્કાર।